नमस्कार विद्यार्थी मित्रों, आजे आपणे वीमानुं खानगीकरण समझवानुं, आपणे वीमा विषे समझ्या के वीमो उतारनार अने वीमो लेनार बे व्यक्तिओ होवा जोईए अने वीमा पॉलिसीनी रकम प्रीमियम भरवानी क्षमताने आधारे नक्की थती होय छे। आजे आपणे जोईए वीमानुं खानगीकरण। खानगीकरण एटले जाहेर एकम खानगी एकमोनी मालिकी जाहेर एकमोने सोंपवानी प्रक्रिया, एने खानगीकरण। कोईपण जाहेर क्षेत्र छे, जाहेर क्षेत्रनी मालिकी खानगी एकमोने सोंपवानी प्रक्रिया एटले खानगीकरण। कारण के खानगीकरणमां केवुं होय छे, एकम जाहेर छे परंतु एनुं संचालन कोई खानगी एकमो द्वारा करवामां आवतुं होय, एटले एक हथु ईજારો ઈજારાની સ્થિતિ સર્જાય છે। કારણ કે જાહેર ક્ષેત્રનું એકમ છે પણ માલિકી એનું સંચાલન તો કોઈ ખાનગી એકમ દ્વારા થતું હોય છે। ભારતમાં વીમાની શરૂઆત ખાનગી ક્ષેત્રથી થઈ હતી। ભારતમાં બ્રિટિશ હકુમતને કારણે ઘણી બધી વિદેશી વીમા કંપનીઓએ પણ ભારતમાં વીમા કાર્યની શરૂઆત કરી, એટલે શું કીધું, બ્રિટિશ હકુમત ને કારણે ઘણી બધી વિદેશી કંપનીઓએ પણ ભારતમાં વીમા કાર્યની શરૂઆત કરી હતી અને એની શરૂઆત ખાનગી ક્ષેત્રથી થઈ હતી, પરંતુ એની અયોગ્ય વેપારી રીતરસમો આચરવામાં આવતી હોવાના આક્ષેપોને કારણે ઓગણીસમી જાન્યુઆરી 1956ના રોજ વટહુકમ દ્વારા જીવન વીમાના ધંધાનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું અને ભારતીય જીવન વીમા નિગમની સ્થાપના થઈ। એટલે કે જે ખાનગી એકમો હતા એની અયોગ્ય વેપારી રીતરસમોને કારણે ધંધાનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું અને એને વટહુકમ 19મી જાન્યુઆરી 1956ના રોજ બહાર પાડવામાં આવ્યો અને ભારતીય જીવન વીમા નિગમ એટલે કે LICની સ્થાપના થઈ। આમ ભારતીય જીવન વીમા ક્ષેત્રે ભારતીય જીવન વીમા નિગમનું એક હથું ઈચારાની શરૂઆત થઈ, કારણ કે સંચાલન ભારતીય LIC દ્વારા સમગ્ર વિશ્વમાં જે કાંઈ વીમા કંપની છે એનું સંચાલન કરવામાં આવતું હતું, એટલે એક હતું ઈજારાની શરૂઆત થઈ। સામાન્ય વીમાની શરૂઆત ભારતમાં બ્રિટિશરો દ્વારા કરવામાં આવી હતી। સામાન્ય વીમા ઉપર પણ સમયાંતરે નિયંત્રણો મુકાતા રહ્યા, જે આઝાદી પછી પણ ચાલુ રહ્યા હતી। એટલે કે વીમાની શરૂઆત તો બ્રિટિશરો દ્વારા થઈ હતી પણ સામાન્ય વીમા ઉપર પણ અમુક સમયના અંતરે નિયંત્રણ મુકાતા હતા, એ આઝાદી પછી પણ ચાલુ રહ્યા છે। 1972માં સામાન્ય વીમા વેપાર કાયદા દ્વારા 1 જાન્યુઆરી 1973થી તમામ સામાન્ય વીમા કંપનીઓનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું, એટલે શું કહ્યું, 1972માં સામાન્ય વીમાનો કાયદો બહાર પાડવામાં દ્વારા જે કાયદો આવ્યો એ કાયદા દ્વારા 1 જાન્યુઆરી 1973થી જેટલી સામાન્ય વીમા કંપનીઓ છે દરેકનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું। વીમા ક્ષેત્રની કામગીરીની સમીક્ષા માટે એક સમિતિની રચના થઈ, જેના અહેવાલના કારણે ભારત સરકારે વિદેશી વીમા કંપનીઓને ભારતીય વીમા કંપનીઓ સાથે સહયોગમાં વીમાનો ધંધો કરવાની જોગવાઈ કરી। એટલે કે જે વીમા ક્ષેત્રની કામગીરી માટે એક સમિતિ રચવામાં આવી અને સમિતિના અહેવાલ પ્રમાણે ભારત સરકારે એવું બહાર પાડ્યું કે વિદેશી વીમા કંપનીઓ પણ ભારતીય વીમા કંપનીઓ સાથે સહયોગથી વીમાનો ધંધો કરી શકશે એવી જોગવાઈ બહાર પાડવામાં આવી। એના માટે એને 1999માં વીમા નિયમન અને વિકાસ સત્તા એટલે કે ઈડાની સ્થાપના કરી, વિદેશી કંપની અને ભારતીય કંપની સહયોગથી ધંધો કરે એના માટે વીમા નિયમન અને વિકાસ સત્તાની સ્થાપના કરવામાં આવી। ચાલો હવે આપણે સમય જોઈએ કે વીમા નિયમન અને વિકાસ સત્તા એ શું છે। તમને ફૂલફોર્મ તરીકે પૂછાઈ શકે, વીમા નિયમન અને વિકાસ સત્તાનું ફૂલફોર્મ લખો ઈરડા। ઈરડા એને ઇંગ્લિશમાં ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી, ઈરડાનું ફૂલફોર્મ છે ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી। વીમા નિયમન અને વિકાસ સત્તા એ ભારતની સર્વોચ્ચ સ્વાયત્ત કાયદાકીય સંસ્થા છે, એટલે કે વીમા નિયમન અને વિકાસ સત્તા છે ભારતની સર્વોચ્ચ કાયદાકીય સંસ્થા, સ્વતંત્ર રીતે પોતે કાર્ય કરી શકે એટલે સ્વતંત્ર કાયદાકીય સંસ્થા છે, જે વીમા ક્ષેત્રનું નિયમન અને વિકાસનું કાર્ય સંભાળે છે, જે વીમા ક્ષેત્રના જે કંઈ નિયમો બહાર પાડવાના હોય એ નિયમો બહાર પાડે છે, નિયમનનું કામ અને એના વિકાસનું કામ, એનો વિકાસ કેવી રીતના થાય દરેક પ્રક્રિયા ઈડા દ્વારા કરવામાં આવે છે, એટલે કે વીમા ક્ષેત્રનું નિયમન અને વિકાસનું કાર્ય ઈડા સંભાળે છે।
ઈડા એક્ટ 1999 દ્વારા ખાનગી વીમા કંપનીઓ માટે વીમા ક્ષેત્રના દ્વાર ખોલવામાં આવ્યા. એટલે શું કીધું? તો કે ખાનગી જે વીમા કંપનીઓ છે એના માટે વીમા ક્ષેત્રના બારણા ઉઘાડવામાં આવ્યા. ક્યારે? તો કે ઈડા એક્ટ 1999 દ્વારા ખોલવામાં આવ્યા. અને આવી ખાનગી વીમા કંપનીમાં વિદેશી સીધું રોકાણ 26% સુધીની મર્યાદામાં કરવા માટેની મંજૂરી આપવામાં આવી. જ્યારે આપણે ઉપર સમજ્યા કે વિદેશી વીમા કંપનીઓ અને ભારતીય વીમા કંપની સંયુક્તથી વીમાનો ધંધો કરવા માટે ઈડાની સ્થાપના કરવામાં આવી. એટલે વિદેશીઓને વીમા ક્ષેત્રના દ્વાર ખોલ્યા. તો વિદેશી ખાનગી વીમા કંપનીઓમાં વિદેશી સીધું રોકાણ એટલે કે 26% સુધીની મર્યાદામાં કરવા માટેની મંજૂરી આપવામાં આવી કે 26% સુધી જ વિદેશીઓ એમાં રોકાણ કરી શકે. FDI એટલે કે ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ જે વર્ષ 2015માં વધારીને 49% સુધી કરવામાં આવી અને 2015માં એ દર વધારીને વિદેશીઓ રોકાણ 49% સુધી કરવામાં આવી છે. આમ વિદેશી વીમા કંપનીઓ ભારતીય વીમા કંપનીઓમાં સીધે સીધું 49% સુધીનું મૂડીરોકાણ કરી શકે છે. એટલે પહેલાં કેવું હતું, 26% સુધીની મર્યાદા હતી, પછી એ મર્યાદા વધારી અને 49% સુધી વિદેશી કંપનીઓ રોકાણ કરી શકે છે. પછી ઈડાનો મુખ્ય ઉદ્દેશ, શેના ઉદ્દેશથી ઈડાને સ્થાપના કરવામાં આવી હતી? તો કે વીમા ધારકોને વધુ પસંદગી મળે. કારણ કે જુદી જુદી વીમા કંપનીઓ, જુદા જુદા વીમાઓ આવવાથી દરેક જેને વીમો ઉતરાવો છે તો એને પસંદગીની તક મળતી હોય છે. એના ઉદ્દેશથી પણ એક હતું ઇજારો રાખવામાં આવ્યો છે. પછી બીજું, તો કે વીમા કંપનીઓ વચ્ચે તંદુરસ્ત સ્પર્ધા દ્વારા ઓછા પ્રીમિયમે વધુ સારી સેવા મળે છે. એટલે કે જેટલી જેમ વીમા કંપનીઓ વધારે હશે એમ એની વચ્ચે અંદરોઅંદર સ્પર્ધાને કારણે પ્રીમિયમના દર ઓછા પણ ગ્રાહકોને મળી શકે. એટલે ઓછા પ્રીમિયમે વધુ સારી સેવા મળે એના માટે પણ ઈડાની સ્થાપના કરવામાં આવી હતી. અર્થતંત્ર માટે ભંડોળ મેળવવા માટે, વીમા કંપનીઓમાં સ્વનિયંત્રણ લાવવા માટે, કારણ કે વીમા કંપનીઓ એક હતું ઇજારામાં છે પણ પોતાનું નિયંત્રણ સ્વતંત્ર રીતે કરી શકે છે. પછી ફરિયાદ નિવારણ તંત્રની વ્યવસ્થા કરવી વગેરે, એટલે કે જે કાંઈ ગ્રાહકોની કાંઈ ફરિયાદો હોય એ ફરિયાદોનું નિવારણ થઈ શકે એના માટે નિવારણ તંત્રની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. તમારે વીમા નિયમન અને વિકાસ સત્તાની ટૂંકનો 2 કે 3 માર્કમાં પૂછાઈ શકે. Thank you.